ગુજરાતમાં ભલે આર્થિક દ્રષ્ટિએ ઓછી હોય પણ એક વિષય છે જે આર્થિકથી પણ અતિ જરૂરી છે જેની ચિંતા બહુ ઓછી કરવામાં આવે છે તેના કારણે સમસ્યા ભયાનક છે વાત કરવી છે કુપોષણની કારણ કે એ વાત વાત કોઈ નથી કરતું એટલા માટે કરવી છે કારણ કે સમાચાર મળ્યા કે બાળકો માટે પોષણ આપવા માટે બાલભોગ હોય છે ને એ ગાય ભેંસને ખવડાવી દેવામાં આવે છે ક્યાં શું કેમ બધી વાત કરીએ નમસ્કાર જમાવટ સાથે હું સમીર ગુજરાતમાં કુપોષણને દૂર કરવા સરકાર કાગળ પર યોજનાઓ ઘડી અને પ્રયાસ કરી રહી છે પણ પરિસ્થિતિ એવી છે કે બાળકોને કુપોષણ માટે આપવામાં આવતી એટલે કે કુપોષણથી બચે એના માટે આપવામાં આવતી જે વસ્તુઓ છે એને ભેંસને ખવડાવી દેવામાં આવે છે મહિલાઓને બાળકોને કુપોષિત થતાં બચાવવા માટે તમામ પ્રકારના પોષણ જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે પેકેજિંગના માધ્યમે પણ એમાં ગોધરા જીઆઈડીસી માં બાલભોગ આપવામાં આવે છે તેમાં થોડો ગડબડ ગોટાડો થયો છે સરકાર તો સારા આશયથી આંગણવાડી સુધી સુવિધા પહોંચાડી રહી છે પણ આંગણવાડીના કર્મચારીઓ તે કુપોષિતને સુપોષિત બનાવવા માટે જે વસ્તુઓ આપવામાં આવે છે એ ગાય કે ભેંસને ખવડાવી દે છે આંગણવાડીના જેટલા પણ કર્મચારીઓ છે એમના સરકારની યોજનાને લાભાર્થી સુધી પહોંચાડવા નથી દેતા ખબર નહીં કેમ તેમને કુપોષિત ગુજરાતની પડી નહીં હોય અથવા તો પોતાના ખિસ્સા ભરવામાં વધારે રસ લાગે છે આ સરકાર માટે ચોંકાવનારો પણ હોઈ શકે છે કારણ કે તે કરોડો રૂપિયા યોજનાઓ પાછળ ખર્ચી રહી છે પણ આંખે પડતી પરિસ્થિતિ કંઈક બીજું જ દેખાડી રહી છે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે કારણ કે ગોધરાના આંગણવાડીનો જે વિસ્તાર છે એ પરિસ્થિતિ સવાલ ઉભા કરે છે કે શું બધી જગ્યા ઉપર આવું જ નથી ચાલતું ને આ સરકાર અને ગુજરાત આ બંને માટે ગંભીર વિષય છે આપણે સ્વતંત્રતા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ પણ હજુ અમુક સમસ્યા એવી છે જે ગુજરાતમાં અને દેશમાં સતાવી રહી છે કુપોષિત રાજ્યમાં ગુજરાતને સમાવેશ થતો આવ્યો છે ગુજરાતમાં હમણાં જ છેલ્લા માર્ચ મહિનાની અંદર જો વાત કરીએ તો ગુજરાતની વિધાનસભામાં સોળ તારીખે જ્યારે કુપોષણ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે સરકારે જવાબ આપ્યો હતો કે ગુજરાતમાં એકવીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીમાં એટલે કે જેટલા જેટલા જિલ્લા છે છે એમાં બાળકો કુપોષિત અને ખાલી નર્મદા જિલ્લાની જ વાત કરીએ તો બાર હજાર ચારસો ને બાણું કુપોષિત બાળકો ત્યાં રહે છે જેમાં અઢી હજાર તો અતિ ગંભીર પરિસ્થિતિમાં છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફાઈવ એટલે કે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેનું માનીએ તો પછી દેશમાં બાળકોમાં સૌથી વધુ કુપોષણ ધરાવતા જિલ્લાઓની જો યાદી બનાવવામાં આવે તો એ રાજ્યોની અંદર ઝારખંડ વિક્રમ નોંધાવીને પહેલા નંબરે આવે છે ત્યારબાદ મહારાષ્ટ્ર જિલ્લાનું એક નામ આવે છે અને એક આપણો ગુજરાતનો જિલ્લો છે ડાંગ એનું નામ આવે છે માર્ચ બે હજાર બાવીસના રાજ્યસભામાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓગણચાળીસ પોઈન્ટ સાત ટકા સાથે દેશમાં સૌથી વધુ કુપોષણ ધરાવતું રાજ્ય છે આ પરિસ્થિતિ શા માટે છે એનો વિડીયો પણ જોઈએ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો પછી ગુજરાતમાં આવતીકાલે પચાસ ટકા કુપોષણ દર પહોંચી શકે છે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો ધન્યવાદ